જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, એક ગામમાં એક માણસ સુથારનું કામ કરતો હતો. એનું નામ હતું તેત્સુ. એ એક દિવસ ત્યાં એક બીજો માણસ આવે છે જે પોતાને એક શ્રેષ્ઠ ધનુર્ધર કહે છે, અને એ તેત્સુ એને ગોતતો ગોતતો એ ગામમાં આવી જાય છે. અને જ્યારે તે એને જોવે છે ત્યારે એમની સામે ઝૂકીને નમસ્કાર કરે છે અને કહે છે કે હું ધનુર્વિદ્યામાં પારંગત થયો છું અને મને મારા ગુરુએ એમ કીધું છે કે જો હું તેત્સુને હરાવી દઉં તો હું દુનિયાનો શ્રેષ્ઠ ધનુર્ધર કહેવાય છે, માટે મારે તમારી સાથે સ્પર્ધા કરવી છે. શરૂઆતમાં તો તેત્સુએ એને ના પાડે છે, પણ પેલા માણસના બહુ આગ્રહ કરવાથી તેત્સુ માની જાય છે અને સ્પર્ધા ચાલુ થાય છે. પહેલો વારો એ પેલા માણસનો હતો. એને પોતાનો ધનુષ ઉપાડ્યું. એ માણસ તે એકદમ એકાગ્ર થઈ ગયો અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ત્યારબાદ એને પોતાનું બોડી એકદમ કડક કર્યું અને ધનુષની દોરી ધીમે ધીમે ખેંચવા લાગ્યું, અને થોડા જ સમય પછી એને તીર છોડ્યું અને એ તીર 40 મીટર દૂર આવેલા એક ચેરીના ઝાડમાં વાગ્યું અને એમાંથી એક ચેરી નીચે પડી ગઈ. ત્યારબાદ હવે તેત્સુનો વાર હતો. એમને તો પેલા માણસનું જ ધનુષ ઉપાડ્યું અને એમના જ તીર લઈને એ ત્યાંથી નીકળી ગયો. આ માણસ એમની પાછળ પાછળ ગયો અને તેત્સુ છેલ્લે એક બ્રિજ ઉપર ગયો. એ બ્રિજ એ દોરીનો બનેલો હતો જે બે પહાડની વચ્ચે હતો, તથા એમની નીચે નદી વહેતી હતી. ત્યાં બ્રિજની વચ્ચે જઈને તેત્સુએ એક તીર છોડ્યું જે ત્યાંથી ખાલી 20 મીટર દૂર આવેલા એક સફરજનના ઝાડમાં વાગ્યું અને સફરજન નીચે પડ્યું. તેત્સુએ પેલા માણસને પણ તીર ચલાવવાનું કહ્યું, પણ એનાથી આ થયું નહીં. ત્યારે તેત્સુ એ માણસને કહે છે કે તે પહેલી વખત 40 મીટર દૂર આવેલી ચેરીના ઝાડમાં નિશાન તાક્યું અને મેં ખાલી 20 મીટર દૂર આવેલા સફરજનના ઝાડ ઉપર જ નિશાન તાક્યું, પણ તું આ નજીકના જે સરળ નિશાનને વિંધી ન શક્યું, કેમ કે તે તીર ચલાવવાની કલા તો શીખી લીધી છે, પણ તને તારા માઇન્ડ ઉપર કંટ્રોલ નથી. તું સચોટ નિશાન વિંધી શકે છે, પણ જો વાતાવરણ સારું હોય અને કોઈ પણ જાતનો અવરોધ ન હોય, પણ જ્યારે બહુ બધા અવરોધ આવે ત્યારે તારી આ કલા કામની નથી. અને યુદ્ધમાં ક્યારે આપણે એકલા જ તીર નથી ચલાવતા, આપણી જોડે લાખો લોકો તીર ચલાવે છે, માટે આવા તણાવ ભર્યા વાતાવરણમાં પણ આપણા નિશાન ઉપર એકાગ્રતા કેળવવી એ બહુ મુશ્કેલ કામ છે જે તને હજુ આવડતું નથી, માટે તું દુનિયાનો શ્રેષ્ઠ ધનુર્ધર ન બની શકે. મિત્રો, આ વાર્તા આપણે આપણા સમાજમાં પણ જોવા મળે છે. બહુ બધા એવા માણસો હોય છે જે સ્કૂલ કે કોલેજમાં બહુ જ હોશિયારો છે, ટોપર હોય છે, તે કલાના માસ્ટર હોય છે, કેમ કે ત્યાં બીજા કોઈ જાતના અવરોધ હોતા નથી. જે કંઈ હોય છે એ ક્લાસની 4 દિવાલની વચ્ચે જ હોય છે, પણ જ્યારે આ જ માણસો સાચી જિંદગીની પરીક્ષામાં આવે છે ત્યારે તે હારી જાય છે, અથવા તો ધાર્યું પરિણામ નથી લઈ આવી શકતા, કેમ કે અહીં સફળ થવા માટે બહુ બધા અવરોધ નડે છે, અને એ અવરોધ એવા હોય છે કે ક્યારે આપણે કલ્પના પણ ન કરી હોય. આમ જ્યારે આપણે ખરાબ પરિસ્થિતિમાં પણ જો નિશાન વિંધતા આવડે તો આપણે એક સાચા ધનુર્ધર કહેવાય. મિત્રો, ત્યારબાદ તેત્સુ એ સમજાવે છે કેવી રીતે ધનુર્વિદ્યાને શીખી શકાય, અને એના આ પાઠ એ આપણે બધાને પણ આપણા જીવનમાં લક્ષ્ય મેળવવામાં મદદ કરશે. તો ચાલો જોઈએ કે શું છે. મિત્રો, આ વાર્તા એ ફેમસ રાઇટર પાઉલો કોહલોની બુક ધ આર્ચરની છે. આ બુક એ બહુ જ નાની છે, પણ બહુ ઊંડી વાત સમજાવી દે છે. માત્ર 130 પેજની આ બુક એ જીવનમાં કોઈ પણ લક્ષ્ય મેળવવાની સાચી ચાવી આપે છે. તો ચાલો આજે આ બુકની સમરી જોઈ. પણ એના પહેલા જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે અહીં તમને દર અઠવાડિયે નવી નવી જ્ઞાનની વાતો જાણવા મળશે, એ પણ બુકના માધ્યમથી. તો આપણે વિડીયોમાં આગળ તરફ જઈએ. તેત્સુની પહેલી શીખ એ છે કે યોગ્ય મિત્ર બનાવો. અહીં તેત્સુ એમ નથી કહેતા કે આપણે જે બનવું છે એવા લોકોને મિત્ર બનાવો. એનો મતલબ એવો નથી કે જો આપણે ધનુર્વિદ્યા શીખવી છે તો ધનુર્ધરને જ મિત્ર બનાવવું, પણ એ એમ કહે છે કે એવા માણસોને મિત્ર બનાવો કે જે નિડર હોય, ક્યારે રિસ્ક લેતા ડરતા ન હોય, અને ક્યારે એમને એ ડર ન હોય કે જો હું કંઈક ભૂલ કરીશ તો શું થશે. એ તો એવા હોય કે જે ભૂલો કરતા કરતા જીવનમાં શીખતા શીખતા ઉત્સાહથી આગળ વધતા જાય છે. એવા માણસો સાથે બેસવા ઉઠવાનું રાખવું કે જેને જીવનમાં કંઈક કરવું છે, એમને એમનો ધ્યેય નક્કી કરેલો છે. એ ક્યારેય નસીબની રાહ જોઈને બેસી નથી રહેતા, પણ સતત ને સતત પ્રયત્ન કરતા રહે છે, કેમ કે આવા લોકો સાથે રોજ સમય પસાર કરવાથી આપણામાં પણ એમની ઉર્જા આવે છે અને આપણે પણ જીવનમાં આગળ વધવા માટે ઉત્સાહિત થઈ જાય છે.
તેત્સુએ ધનુષને જીવન સાથે સરખાવે છે. જીવન એ આપણને એક ઉર્જા આપે છે. જેમ ધનુષમાં તીર એ ધનુષની ઉર્જાથી આગળ જાય છે, એમ આપણા જીવનમાં પણ જો ઉર્જા હશે તો આપણું તીર પણ લક્ષ્ય સુધી પહોંચી શકશે. અહીં તેત્સુએ કહે છે કે જો ધનુષની દોરી હંમેશા ખેંચેલી રાખીએ તો એ થોડા સમય પછી લપડી જાય છે. માટે એને વચ્ચે થોડો થોડો ટાઈમ પછી આરામ આપવો જોઈએ અને પછી જ્યારે તીર ચલાવવાનું છે ત્યારે જ એને ખેંચો, જેથી એ એની પૂરી ક્ષમતાથી ખેંચાઈ શકે છે. આમ આપણે આપણા જીવનમાં પણ સતત એક્ટિવ ન રહેવું જોઈએ. થોડા થોડા સમય પછી આપણે આપણી જાતને આરામ આપવો જોઈએ, જેથી જ્યારે નવા લક્ષ્ય તરફ આગળ વધીએ ત્યારે આપણે આપણી પૂરી ક્ષમતાથી આગળ વધીએ. ત્યારબાદ તેત્સુએ એ તીરને હેતુ સાથે સરખાવે છે. જીવનરૂપી ધનુષમાં તીર એ હેતુ હોય છે. લક્ષ્ય કોઈ પણ હોય, પણ એ લક્ષ્ય પાછળનો હેતુ એ માણસને મહાન બનાવે છે. જો આપણે મહાભારતનું ઉદાહરણ લઈએ તો એમાં અર્જુન અને કર્ણ બંને મહાન યોદ્ધા હતા, બંને શ્રેષ્ઠ ધનુર્ધર હતા, બંનેના લક્ષ્ય સરખા જ હતા કે એકબીજાને મારવા. પણ અર્જુનનો હેતુ સમાજનું કલ્યાણ હતું, જ્યારે કર્ણનો હેતુ ખાલી અર્જુનને હરાવવાનો હતો અને પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવાનો હતો. આમ આના પરિણામે અર્જુન એ મહાન કીર્તિ પામ્યો, પણ કર્ણ એ કામ કરી શક્યો નહીં. આમ આપણું કોઈ પણ કામ પાછળનો હેતુ એ એકદમ ક્લિયર હોવો જોઈએ અને કલ્યાણકારી હોવો જોઈએ. છેવટે તેત્સુએ કહે છે કે આપણા જીવનમાં બનેલી ખરાબ ઘટના એ એક આધાર બનાવવો જોઈએ, એ જાણવા માટેનો કે આપણી દર્દ સહન કરવાની ક્ષમતા શું છે. એવી કઈ વસ્તુ, એવી કઈ ઘટના છે જે આપણે દર્દ આપી શકે છે. અને જ્યારે જ્યારે જીવનમાં સારી ઘટના બને છે એને આપણે આધાર બનાવવો જોઈએ, એ જાણવાનો કે કઈ કઈ ઘટના આપણા હૃદયને શાંતિ આપે છે, આપણા હૃદયને સુખ અને ખુશી આપે છે. પણ જે કઈ પણ ઘટના બને ત્યાં અટકી નથી રહેવાનું. આપણે જીવનરૂપી ધનુષમાંથી સતત ને સતત તીર છોડતા રહેવાના છે, ભલે પછી એમાંથી કેટલાક તીર નિશાન ઉપર લાગે અને કેટલાક ન પણ લાગે. આમ મિત્રો, આ વાતને વિગતમાં સમજવા માટે આ બુકને રીડ કરો. મિત્રો, આ બુકની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.